ભાગીનીને થોડું પેટમાં દુખાવો થતો હતો, તો હવે કેવું છે? મેં દવા તો આપી દીધી હતી. સારું છે, સારું છે. મને પણ કહેતી હતી કે તમે જે દવા આપી છે ને એનાથી ફેર પડે છે. હું શું કહું છું, હું એના માટે છે ને હમણાં દાડમનું જ્યુસ બનાવી દઉં, કારણ કે આમ પણ બે દિવસથી એને કંઈ સરખું જમી પણ નથી, અને આ પેટના દુખાવાના લીધે આવા સમયમાં તો એને જ્યુસ પીવું જ જોઈએ. અને એકાદ એપલ પણ ખવડાવી દે, હું કટ કરીને લાવું છું. ના ના, લોહીનું જ્યુસ બનાવીને પાઈ દો ને, એટલે લોહી ચડાવવું જ ના પડે. બસ હા, આવો. તમે દર્શન દીધા અને એ પણ વગર આમંત્રણના? શું કામ, શું કામ આવ્યા છો અમારા ઘરે? મમ્મી ના બેટા, શું છે ને, અમુક લોકોના ચહેરા મને જોવા ગમતા જ નથી. હા, એમાં આમનો પણ સમાવેશ થાય છે. હા, મારો ચહેરો જોવો નથી ગમતો, મારું આવવું નથી ગમતું ને, તો આજે આપણે છેલ્લી મીટિંગ છે. હા, અમે મારી મીરા તો મારા ઘરે છે અને છૂટાછેડા તો જોઈએ જ છે, તો એક કામ કરો ને, મીરાના ભાગની જે પણ કંઈ મિલકતમાં આવતું હોય ને એ આપી દો, એટલે છૂટાછેડા આપી દઈએ અને એ બિચારી એની રીતે એની જિંદગી તો જીવી શકે. તમારામાં તો આજ આવવાનું છે, કારણ કે તમે તો ક્યારે બુદ્ધિ નો ઉપયોગ કરતા જ નથી. મને એમ લાગે છે કે લગભગ આ અઠવાડિયા 10 દિવસ થી જમ્યા નથી લાગતા, એટલે બધી વાત ભેગી કરી અને પેટમાં આ ગેસનો ગોળો વળી ગયો છે ને, એ ઓકવા આવ્યા છો અહીંયા છે તમારામાં. તમને બોલો છો કઈ? અરે શાંતિથી વાત કરો ને, ડિસ્કશન થઈ શકે ને. તું ચૂપ રહીશ? કઈ પણ વચ્ચે નહીં બોલતો. અરે તમે પ્રેમથી એને પાછી પણ બોલાવી શકો ને, કહી દો ને એના મમ્મીને. શું કામ બોલાવી મારે? મેં થોડી ઘરમાંથી કાઢી મૂકી છે, એ ગઈ છે એની માના ઘરે. મમ્મી મેં ધક્કા મારીને તો નથી કાઢીને. ધક્કા મારીને નથી કાઢી, પણ તમે કહેવામાં કંઈ બાકી પણ નથી રાખ્યું, અને એ ધક્કા કરતા પણ વિશેષ કહ્યું છે તમે એને. હા, કેવું પડે એવું હતું એટલે કહ્યું. અને તમે શું કીધું, તમારી દીકરીને મિલકતમાં ભાગ જોઈએ છે? હા જોઈએ છે. ઓહો, સાની મિલકત ને કેવી મિલકત? 5-5 વર્ષથી વાંજણી એ એક સંતાન તો આપ્યું નથી ને મિલકત લેવા આવ્યા. જો સામે તમારી દીકરી કસે ટકે એમ નથી. હવે અમારા ઘરે એને પનારો એટલે કે આશરો મળ્યો છે, અમારા પનારે નભી રહી છે, તો એને આવવું હોય તો અહીંયા આવીને રહી શકે છે. બાકી મિલકતની વાત તો કરતા નહીં, ફૂટી કોડી નહીં મળે, સમજ્યા? રીષાબેન, મારી દીકરી કસે નભે કે ન નભે, પણ અહીંયા તો એ નહીં જ રહી. અને વાંજણી છે ને, ભલે ને એને બાળક નથી, પણ એ આની સાથે પરણીને આવી છે, એટલે બરાબરની હિસ્સેદાર છે, એટલે એ તો જોઈશે જ. અને જો તમે સીધી રીતે નહીં આપો ને, તો કાયદો તો અમને પણ ખબર છે. એ કાયદાની ધમકી છે ને, મને નહીં આપતા. અને બહુ દીકરીનું લાગતું હોય ને તો ઘરમાં રાખો ને, સાની મિલકતના પડારા પડ્યા છે. તમારી દીકરીને કઈ મેં ધક્કો મારીને નથી કાઢી, એની ઈચ્છા પ્રમાણે ગઈ છે, સમજી ગયા? એની ઈચ્છા નહોતી, આ ઘર છોડીને જવાની એની ઈચ્છા નહોતી, તમારા લીધે જ તમારા આ મેણા સાંભળી સાંભળીને કંટાળી ગઈ હતી. તમે પરિવાર કુટુંબ અડોસ પડોસ કોઈ બાકી નહોતો મુકતા, તમે બધાની સામે એના વગોણા જ કર્યા છે. સાચી વાત કરે જ ને મમ્મી, શું કરે જ ને, તમને કઈ સમજમાં નથી આવતું કે તમે શું કરી રહ્યા છો અને શું નહીં. અરે મોટા ભાઈ અને ભાભી એકબીજાને પ્રેમ કરે છે, એકબીજાથી જુદા થવા નથી માંગતા. એનાથી મમ્મીને કોઈ જ ફરક નથી પડતો, અમે ડિવોર્સ લઈ લેશું, જુદા થઈ જશું, છતાં પણ મમ્મી તો બસ એની જીદ, એને જેમ રહેવું છે, એને જે કરવું છે એ જ કરીને રહેશે. હા, મારે જે કરવું છે ને હું એ જ કરીને રહીશ. અને યાદ રાખજે, હું તારી માં છું, આ તારી માં નથી કે એના પક્ષમાં બોલે છે. અને શું કહ્યું તે, કે મેં વગોવણા કર્યા? અરે એ જે વગોવાને લાયક હોય ને એના ગામમાં વગોવણા જ થાય, એના વખાણ ન થાય. અરે શું વગોવાને લાયક હોય એને વગોવણા કરવાના હોય, તમને ખબર છે કઈ? ઠીક છે સાસુમાં, હું ડિવોર્સના પેપર મોકલી દઈશ, તેમાં સહી કરી દેજો, અને મિલકતમાં પણ જે કંઈ પણ આપવું પડે ને એ મારા ભાગમાંથી હું મીરાને આપી દઈશ, ઠીક છે? મોટા ભાઈ જરા ધીરા પડો,
ધીરા પડો તમે લોકો. હું કોઈને કઈ મિલકત નહીં આપવા દઉં. અરે આ આ તો જ્યારે કટોરો લઈને આવી ગયા કે કટોરો ખાલી છે, જે ભીખમાં નાખવું એ નાખી દો. મારી વાત સાંભળશે કોઈ? બીજા બેન સભ્યતાથી વાત કરો. બા પ્લીઝ સર શું કરી લેશો? કટોરા લેવાનો વખત તમને ન આવે? અરે ખબર તો પડે કટોરા લેવાની વાત કરો છો તે. હવે જોજો આ ધોરે દિવસે છે ને તારા બતાવી દે. અરે નામ રીચા છે. પણ મમ્મી બા શાંત થાવ ને, એટલે મારી વાત તો સાંભળો. મારે એક વાત કરવી છે. આ વાત પછી તમારે જેને જે નિર્ણય લેવો હોય ને એ લઈ શકો છો. પ્લીઝ પહેલા મારી વાત સાંભળી લો. એક વાર મોટા ભાઈ બા તમારા લોકો સાથે વાત શેર કરવી છે. પ્લીઝ થોડી વાર બહાર જઈએ. હા લઈ જા ને મારી આંખ સામેથી. સ્વાભાવિક છે, તમે મારા સાસુ છો અને તમારું આટલું અપમાન કરે મારા ઘરમાં. આ ઘર સાથે કોઈ સંબંધ જ ન રખાય, કારણ કે કોઈ સંબંધને લાયક જ નથી આ ઘરમાં. એનામાં બોલવાની સભ્યતા નથી. હા હશે મારી સાથે દુશ્મની, મારી દીકરી સાથે દુશ્મની, પણ કટોરો લઈને નીકળો, તમારામાં અક્કલ નથી, તમે આવા છો તે. અરે સંભળાઈને એવા શબ્દો એણે મને કીધા છે. બીજી વખત હું તમારા ઘરના ઉંમરે પગે નહીં મૂકું. આવું કંઈ નહીં કરતા. હું સમજી શકું છું તમારી વાતને, પણ જુઓ અત્યારમાં જે વાત કહેવા જઈ રહ્યો છું ને મોટા ભાઈ, પ્લીઝ આ વાતને પહેલાં ધ્યાનથી સાંભળી લો. હું સાંભળવી તારી વાત? હા તારા ભાભીને ડિવોર્સ આપી દો, એમને આપી દઈશ. હા ના, એના બીજા લગ્ન કરાવી દીધો શાંતિથી. એ બીજી જગ્યાએ શાંતિથી તો રહી શકશે? કોઈએ કોઈને ડિવોર્સ નથી આપવાના મોટા ભાઈ. તમે પહેલાં મારી વાત તો સાંભળો કે મેં તમને ત્યાંથી અહીંયા બહાર શું કામ બોલાવ્યા છે. હા બોલ, શું કામ બોલાવ્યા અને બાનું શું કામ હતું અહીંયા? હકીકતમાં આ જે કંઈ પણ થયું છે ને એ બધું દામિનીના કારણે થયું છે. જુઓ હા દામિની એ ઘરમાં વાત કરી હતી ને કે એ પ્રેગ્નેન્ટ બનવાની છે. બનવાની છે એટલે એમાં પ્રેગ્નેન્ટ બનવાનું હોય? પ્રેગ્નેન્ટ છે એમ કીધું છે? નહીં બનવાની છે, પણ હકીકતમાં આ વાત ખોટી છે. એ પ્રેગ્નેન્ટ નથી અને હકીકતમાં આપણા ઘરમાં કોઈ પણ બાળક ક્યારેય નથી આવવાનું. બોલે છે તું એ પ્રેગ્નેન્ટ છે એમ કહે છે ને તું કહે છે બનવાની છે. અરે આદિકુમાર ત્યાં સુધી કે હોસ્પિટલ ના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે અને હજી આ કે છે બનવાની છે બનવાની છે. કઈ અક્કલ બક્કલ છે કે નહીં તમારામાં? ખોટા છે બધા રિપોર્ટ. જુઓ આ બધું છે ને દામિની એટલા માટે કરી રહી છે કે દામિનીના મનમાં એવું હતું કે જો એક વખત ખોટું બોલવાથી ઘરમાં ખુશીઓ આવતી હોય, મમ્મી આ બધી વાતો ભૂલી જતા હોય તો પછી ખોટું બોલવામાં શું વાંધો છે? એટલે ભલે નવ મહિના સુધી નાટક કરવું પડે, પણ આ નાટકથી મીરા ભાભી અને દામિની બંનેને ક્યારેય પણ મમ્મીના મેણાટોણા ના સાંભળવા પડે ને, એટલા માટે દામિની આ બધું કરી રહી છે. દેવાંગ બાપ, દેવાંગ ભાઈ તમે જરાક પણ વિચાર ન કર્યો ખોટું બોલતા, અને તમે એમ કહો છો કે 9 મહિના તો શાંતિ રહેશે. અરે પ્રેગ્નન્સી છે પ્રેગ્નન્સી, અને એને માટે 3 જ મહિના છુપાવી શકો. 3જે મહિને તો કોઈ પણ સ્ત્રીનું પેટ થોડું થોડું દેખાવા માંડે અને સ્ત્રીને એ પહેલી નજરમાંથી ખબર પડી જાય, અને જ્યારે તમારા મમ્મીને ખબર નહીં પડે ને ત્યારે ઘરમાં કેવું વાવાઝોડું આવશે એનો એ વિચાર ન કર્યો. અરે જરાક તો વિચાર કરવો તો ને, તને બધી જ ખબર હોવા છતાં તે પણ સાથ આપ્યો. કંઈ ખબર નહોતી મોટા ભાઈ મને, મને પણ હજી ગઈકાલે જ ખબર પડી છે. આ બાબત મને દામિનીએ ત્યારે કહી કે જ્યારે તમે અને ભાભીએ ડિવોર્સ લેવાનો વિચાર કર્યો. જુઓ આમાં મારો પણ ક્યાંય વાંક નથી અને દામિનીનો પણ કોઈ વાંક નથી. એણે તો એટલા માટે કર્યું કે મમ્મીનો ડર હતો. હા તમને લોકોને એમ હતું કે મમ્મી આ ઘરમાં શાંતિ લેવા દે, આ રોજના મેણા છે ને એ સાંભળવા ન પડે, એટલા માટે દામિની બહુ ખોટું બોલ્યા. અને એમને એમ પણ હતું કે મારા એકના ખોટું બોલવાથી કદાચ ભાભી સાથે પણ આવું વર્તન કરવાનું બંધ કરી દેશે, પણ એવું ના થયું. ઉલટાનું દામિની બહુનું માન વધી ગયું, મમ્મી એનું ધ્યાન રાખવા લાગ્યા અને મીરા સાથે
મીરા સાથે જેવી રીતે રહેતા હતા એના કરતા પણ વધારે ખરાબ રીતે રહેવા લાગ્યા. હા બસ અહીંયા તે દામિનીની બાજી ઊંધી પડી. મોટા ભાઈ તમને લોકોને બહાર એટલા માટે લાવ્યો છું કે જુઓ આજે મમ્મી આ બધું તમારા લોકો સાથે કરી રહ્યા છે અને જ્યારે સાચી વાતની ખબર પડશે ત્યારે અમારી સાથે પણ મમ્મી આવું જ કંઈ કરશે. મોટા ભાઈ પ્લીઝ તમે જે કહેશો તે એ બધું કરવા માટે હું તૈયાર છું અને તમારી માફી પણ માગું છું. પણ મોટા ભાઈ ગમે એમ કરીને આ સમસ્યાનો અંત લાવો ને. ઠીક છે, હું અને આદિકુમાર મીરાની સાથે વાત કરીએ છીએ. ચાલો આદિકુમાર. ચાલો.